જિંદગીમાં આપણે સૌને એકવાર ગઢપણ તો આવવાનું જ છે, પણ ઘણા લોકો એવા બી હોય છે જેને 80 વર્ષે બી આરામ નથી હોતો, અને નથી કોઈ એની આગળ પાછળ હોતું કે નથી કોઈ એનું ખ્યાલ રાખવાવાળું હોતું. અને તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો, હું વાત એ દાદાની જ કરું છું. દાદાની શરૂઆત જ એક નાનપણમાં બાલાશ્રમથી થઈ છે, અને બાલાશ્રમમાંથી નીકળ્યા પછી એમણે ભરેલા પાંવ વેચવાનું શરૂ કર્યું છે. તો આજે 45-50 વર્ષ થયા એમને એ પાંવ વેચતા, અને 80 વર્ષની ઉંમરે બી એ દરરોજ સાંજે 5:30 વાગે પાંવ વેચવા ત્યાં એની જગ્યાએ બેઠા જ હોય છે. કોઈ બી તહેવાર, રજા, કોઈ બી કારણોસર એની તબિયત બગડી હોય તો જ એમની રજા હોય છે. બાકી તહેવાર હોય કે રજા હોય, દાદા આ જગ્યાએ બેઠા જ હોય છે. એમના ટાઈમે તે એ પહોંચી જ જાય છે. અમુક લોકો હોય ને કે જિંદગીમાં ગમે તેવી મુશ્કેલીઓ હોય છતાં બી કોઈ દિવસ હિંમત નથી હારતા, તો જાણવા માંગો છો આ દાદા કોણ છે? તો ચાલો એમના મોઢેથી સાંભળીએ એમની કહાની. તો આ છે એ વ્યક્તિ તુલસીદાસભાઈ, અને આસપાસના લોકો એમને મહાત્મા તરીકે બી ઓળખે છે. જેમને બી તમે આજુબાજુના લોકોને પૂછો કે મહાત્માનું ઘર ક્યાં આવ્યું, એટલે તમને એમના ઘર સુધી પહોંચાડી દે. અને આ છે તુલસીદાસભાઈ. તુલસીદાસભાઈ, આપણે આ પાંવ જે તમે બનાવો છો એ અંદાજે કેટલા વર્ષથી બનાવતા છો? લગભગ 40-45 વર્ષ થયા છે. 40 કે 50 વર્ષ થયા હશે, બરાબર. અને તમારી એજ શું હશે? તમારી ઉંમર શું છે? ઉંમર 25 વર્ષ છે. 25 વર્ષ? 25 વર્ષે કદાચ શરૂ કર્યું. અચ્છા, 25 વર્ષે તમે શરૂઆત કરી છે. બસ શરૂઆત બનાવી. અને મારા ખ્યાલથી એમને 40-50 વર્ષની ઉંમરથી આ પાંવ બનાવવાનું ચાલુ કર્યું, અને 50 વર્ષ ટૂંકમાં આ લાઈનમાં છે. અને તમારું જે નાનપણ છે, મેં એવું સાંભળ્યું કે તમે બાલાશ્રમમાં મોટા થયા છો. આવેડી તમે જોઈ શકો છો. અને લગભગ તમારી ઉંમર 70-80 વર્ષ હશે? 80 વર્ષ. 80 માં 2 વર્ષ ઓછા 78 વર્ષ ગણી ને આપણે, તો 78 વર્ષથી તમે એકલા જ રહો છો? એકલા. મેરેજ બી નથી કર્યા? મેરેજ કર્યા જ નથી. અને આ બસ પાંવમાંથી પછી લલ્લુભાઈ ત્યાં નોકરી ઘટો, રાતના પગી થાય છે છટીલા લલ્લુભાઈ ને, રાતને ચોકીદાર હતો, રાતના અહીંયા જતો પાંવ વેચીને પછી તમે અહીંયા નોકરીએ જતા? 6:30 અહીંયા જતો. ઓકે, આખી રાત 40 વર્ષ અહીંયા. 40 વર્ષ? 40 વર્ષ અહીંયા કામ કરું. પાંવ તો વેચવાના જ, પછી ત્યાંથી અહીંથી પાંવ વેચી સીધે અહીંયા જાવ. બરાબર. સવારે 8:00 વહી આવો. અને પહેલે તમે આ જે 50 વર્ષનો દાયકો જોઈ લીધો છે અમારી જન્મ પહેલાથી, તો એ અરસામાં તમે કેટલા રૂપિયાના પાંવથી શરૂઆત કરી હતી વેચવાની? રૂપિયામાં 1 રૂપિયાનું પાંવ. ઓકે. અત્યારે 15 રૂપિયા. અત્યારે 15 રૂપિયા છે. 15 ને 2, એમાંય બે વેરાયટી, 10 રૂપિયા ખાલી સિંગ આવે ને, પછી એ વસ્તુ ઓછી નાખે બીજી કાંઈ નહીં. 1 રૂપિયાથી શરૂઆત કરી હતી અમને. અંદાજે કેટલા પાંવ રોજના તમે સેલ કરતા? હવે પહેલા જેવું તો નથી, એટલે 10 જાય છે. ઓનલી 10? અત્યારે ખાલી 10 પાંવ વેચીને એમનું ગુજરાન ચલાવે છે. આ ઓયડીનું ભાડું દેવાનું હશે ને? 600 રૂપિયા ભાડું. 18 માંથી 600. 18 માંથી 600 કઈ નહીં. પાણી બાણી બાણી પડે, 50 હજારનો ખર્ચ છે અત્યારે. ઓહો. અને મારે એ તમને પૂછ્યું હતું કે આ 10 પાંવ જે તમે કીધા કે અત્યારે વેચાય છે, રેગ્યુલર 10 પાંવ વેચાઈ જાય કે વધે બી? કઈ કઈ પડ્યા રે, આકાશી ધંધો કહેવાય. કોક વાર પડ્યા રે? પડ્યા રે. તો પડ્યા રે તો શું કરો? ગાવી દઈ દે, સેવામાં ગાવીને ખવડાવી દે. સાંભળો તમે, અત્યારના ઘણી એવી જગ્યાઓ છે કે ત્યાં આપણને એને કાંઈ ધંધો ન થયો હોય તો એ બીજા દિવસે આપણને વાસી બી દઈ દેતા હોય છે. વાસી નહીં ખવડાવવાનું રોટલા. આ એમની ઈમાનદારી.
તો કાકા હવે આપણે તમારી ઓલી જે જગ્યા જ્યાં બેસીએ છીએ ત્યાં જઈને અમને તમારા પાંવ ખવડાવો ખવડાવો ખવડાવો. ચાલો આપણે તમને જગ્યા બતાવીએ જ્યાં બાપા બેસે છે. હવે આપણે અહીંયા બાપા આવી ગયા છે અને તમને આ જગ્યાનું પહેલાં એડ્રેસ જણાવી દઉં. આ છે ગોંડલ રોડ અને એક્ઝેક્ટ સામે સૂર્યકાંત હોટલ છે, રાજકોટની ફેમસ હોટલ કહેવાય છે. અને સૂર્યકાંત હોટલથી આગળ જ આવતા થોડુંક સામેની સાઈડ અહીંયા બાપા બેઠા હોય છે, અહીંયા પાંવ વેચે છે. પછી આની એક્ઝેક્ટ સામે રાધે કોલ્ડ ડ્રિંક્સ છે. તમને એક્ઝેક્ટ એડ્રેસ જોતું હોય તો સામે રાધે કોલ્ડ ડ્રિંક્સ છે. અને આ ભાઈ છે એમના ઓનર રાધે કોલ્ડ ડ્રિંક્સના. અને શું નામ તમારું સાહેબ? વિકી. વિકી વિકી વિકીભાઈ સર. વિકી અજયભાઈ. વિકીભાઈ વિકીભાઈ અજયભાઈ. હા, સૂર્યવંશી. સૂર્યવંશી. ઓકે. વિકીભાઈને આપણે એટલે વિડીયોમાં હાઈલાઇટ કરીએ છીએ કેમ કે મને ખ્યાલ પડ્યો, એમને ખ્યાલ બી નહોતો કે અમે શૂટ કરી છીએ. સામે દુકાનમાં બેઠા, મેં ત્યાંથી બોલાવ્યો એમને, કેમ કે અહીંયા બાજુમાં શોપવાળા ભાઈએ કીધું કે 30 વર્ષથી વિકીભાઈના ઘરેથી એમના ફાધર, એમની એજ 25 વર્ષ છે, એમના જન્મ પહેલાં એમ કહે છે કે દાદાની આ એમનું ટિફિન આવે છે બપોરના અને સાંજના બે ટાઈમ, અને ઘરની જ રસોઈ એમના ઘરે એ લોકો જે ખાય છે એ ટિફિન આમના આટું આવે છે 30 વર્ષથી. અત્યારે એના ફાધર નથી, નકર એક્ઝેક્ટ આપણને કહી શકત કે કેટલા વર્ષથી આવે છે. થેન્ક યુ વિકીભાઈ, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. અને હવે આપણે બાપા પાંવ કઈ રીતના બનાવે છે એ આપણે ટેસ્ટ કરીએ. કાકા શીખવાડો, જો આ ટિફિન અત્યારે એમનું જાય જ છે. કઈ રીતે ખવડાવો છો? અડધું. હા, તો એ રીતના ખવડાવો, તમે જે રીતના બનાવો છો એ રીતના ખવડાવો. આ રાજકોટની પ્રખ્યાત લીલી ચટણી છે. રાજકોટ બહાર રહેતા હોય એને ખ્યાલ ન હોય એટલા માટે હું કહું છું. તમે જે રીતના બનાવતા હોય કાકા મસાલા સિંગ, ચણા દાળ, જોયું તમે મસાલા સિંગ, સિંગ ખોરી સિંગ ખારી સિંગ અને ચણા દાળ અને ગ્રીન ચટણી. આજે લગભગ ફર્સ્ટ ટાઈમ મેં એ રીતનો વિડીયો બનાવ્યો હોય છે કે આવડી એજમાં. અને તમે જોયું જે રીતના એ પાંવ બનાવતા હતા, એમનો હાથ આખો મૂવમેન્ટ કરે છે, જે એની ઉંમર પ્રમાણે 80 વર્ષની ઉંમરે એકલા રહે છે આટલું સારું કામ કરે છે. અને આ ઉંમરે કોઈની આગળ હાથ નથી ફેલાવતા. બાકી તો અત્યારના જુવાનિયા ઘણા નાના નાના છોકરાથી માંડીને મોટા મોટા ઉંમરના આપણી સાથે માંગવા આવતા હોય છે, પણ એમની જે ખુદદારી, એમની જે ઈમાનદારી, ઈમાનદારી આપણને જે વાત કરી કે પાંવ વધે તો એ બીજા દિવસે ગાયને ખવડાવી દે છે, એમની નથી એવડી કેપેસિટી, તો બી ઈમાનદારી ઉસૂળ આજે આ ઉંમરે આટલું સારું કામ કરે છે. તો મારી એક એવી ઈચ્છા છે કે અત્યારની જનરેશન, મારી જેવડી ઉંમરના ઘણા લોકો નવજવાન કે તમાકુ સિગરેટ પાન ફાંકી ખાતા હોય છે, એમાં એ રોજના 500-100 રૂપિયા તો આરામથી વાપરી નાખતા હોય છે. તો મારી એવી ઈચ્છા છે કે ગોંડલ રોડ ઉપર તમે જો એકવાર આ રાજકોટમાં રહેતા હોય તો આ રોડ ઉપર એકવાર નીકળો તમે, તો એકવાર આ પાંવ તમે જરૂર ખાજો. અને હું એમ નથી કહેતો કે તમે રેગ્યુલર સ્પેશિયલ આવો, આ રોડ ઉપરથી આવો તો એકવાર પાન ફાંકી સિગરેટ ખાવ છો એની જગ્યાએ એકવાર આ પાંવ ટ્રાય કરજો તમે. અને ખરેખર જે આ ઈમાનદારીથી આ પાંવ અત્યારે બનાવીને દાદા ખવડાવ્યું છે એ બી બહુ સારું લાગે છે. અને કાકાનો ટાઈમ છે અહીંયા 5:30.
સાડા પાંચ થી સાડા આઠ અહીંયા 3 કલાક હોય છે. આ તમે જોયું આવા લોકો અહીંયા દાદા પાસે એમને આવી રીતના સિંગ ને ધારિયા ને એવું બધું ખાતા જતા હોય છે અને પ્રેમથી દિલદાર કાકા ખવડાવે છે. અને હવે આગળ આપણે નાના છોકરાઓ જે ગરીબ છોકરા હોય ત્યાં દાદાના હાથે આપણે વિચાર્યું છે કે પાંવ ખવડાવીએ, તો આગળ હવે બાપાને ત્યાં લઈ અને તમને આગળ બતાવીએ. અમારો એક આ નાનકડો પ્રયાસ હતો કે બાપાના હાથે આ છોકરાઓને આપણે દાબેલી જે પાંવ કહેવાય એ ખવડાવી શકીએ, તો એ પ્રયાસ તો સફળ રહ્યો. પણ હું તમને હજી એકવાર વિનંતી કરીશ કે પ્લીઝ તમે ગોંડલ રોડ ઉપરથી નીકળો તો એકવાર બાપાની મુલાકાત જરૂર લેજો, એ પાંવ જરૂરથી ખાજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરીને બાપાને સપોર્ટ જરૂરથી કરજો. જો તમે રાજકોટ બહાર રહેતા હોય તો ખાલી એકવાર શેર કરજો વિડીયોને ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર, તો બાપાની એમાં બી બહુ સારી મદદ થઈ જશે. અને જો તમે નવા હોય તો ફેસબુક ઉપર આપણું ગુજુ ફૂડ ક્લબ કરીને ગ્રુપ છે એમાં બી જોઈન થાજો. ફેસબુક પર આપણું ઈટ એન્ડ ડ્રાઈવ કરીને પેજ છે એમાં બી લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.